હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ જલપાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે. આજે આપણે મલ્ટીગ્રેન આટો બનાવવાના છીએ. તો મલ્ટીગ્રેન આટો બનાવવા માટે આપણે કયા કયા અનાજને વાપરીશું અને એ અનાજનો શો ફાયદો છે અને એમાં કયા વિટામિન્સો અને પોષક તત્વો છે એ આપણે જોઈશું. તો મલ્ટીગ્રેન આટો જ્યારે ખાવાની વાત થતી હોય ત્યારે બધા એવું કહી શકે કે પહેલાંના સમયમાં ક્યાં બધા મલ્ટીગ્રેન આટો ખાતા હતા. તો પહેલાં કોઈ અનાજનો સંગ્રહ નહોતું કરતું. આપણા બાપદાદાઓ જે સિઝનમાં જે અનાજ થતું એ સિઝનમાં એ અનાજ ખાઈ લેતા હતા. એટલે ઘઉંની સિઝનમાં ઘઉં ખવાતા, બાજરીની સિઝનમાં બાજરી ખવાતી, મકાઈની સિઝનમાં મકાઈ ખવાતી. જ્યારે અત્યારે આપણે રોજિંદા જીવનમાં ઘઉંનો ઉપયોગ વધુ કરતા હોઈએ છીએ, કારણ કે ઘઉંમાંથી બનાવેલી દરેક વસ્તુ ખાવામાં સ્વાદિષ્ટ લાગતી હોય છે. તો આ સમયમાં આપણે તંદુરસ્ત રહેવું અને શરીરને બધા જ પોષક તત્વો મળી રહે તેવો ખોરાક ખાવો, તો કઈ રીતે આપણે તેનો ઉપયોગ કરી શકીએ? તો આપણે આપણા રોજિંદા જીવનમાં ખવાતી રોટલી, ભાખરી અને રોટલામાં આપણે મલ્ટીગ્રેન આટાનો ઉપયોગ કરી શકીએ છીએ અને તેમાંથી બધા જ વિટામિન્સ અને ખનિજ તત્વો આપણે સારી રીતે મેળવી શકીએ છીએ. તો હવે આપણે જોઈએ દરેક અનાજમાં કયા કયા પોષક તત્વો છે અને એના શું ફાયદા છે. મલ્ટીગ્રેન આટા માટે પહેલાં તો આપણે 2.5 કિલો ઘઉં લઈશું. ઘઉંમાં વિટામિન બીનો સમૂહ હોય છે. કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીનનું પ્રમાણ પણ તેમાં વધારે હોય છે, પણ તેમાં ફાઈબરનું પ્રમાણ બહુ જ ઓછું હોય છે. અત્યારે ઉનાળાની સિઝન છે અને બાજરી ખાવામાં થોડી ગરમ હોય છે, તો આપણે તેમાં 125 ગ્રામ જેટલી બાજરી ઉમેરીશું. બાજરીમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે અને એ સિવાય વિટામિન બી, ફાઈબર, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને આયરન જેવા તત્વો પણ રહેલા હોય છે. જેમ આગળ કહ્યું એ પ્રમાણે જવનું પ્રમાણ આપણે અહીં વધારે રાખીશું, એટલે કે 250 ગ્રામ જવ લઈશું. તો જવમાં વિટામિન સી અને વિટામિન ઇ ભરપૂર માત્રામાં હોય છે. જવ ગરમીમાં એના એન્ટીઓક્સિડન્ટના પ્રભાવથી શરીરને ઠંડક આપે છે, એટલે શિયાળામાં આપણે જવનું પ્રમાણ ઓછું કરવાનું, એટલે કે 125 ગ્રામ જવ લેવાના અને બાજરીનું પ્રમાણ વધારે કરવાનું, એટલે કે બાજરીને આપણે 250 ગ્રામ લઈશું અને ઉનાળામાં એ જ વસ્તુને આપણે ઉલટું કરી લઈશું. મલ્ટીગ્રેન આટામાં આપણે 250 ગ્રામ ચણા લઈશું. ચણામાં વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા તત્વોથી ભરપૂર છે. ચણામાં પ્રોટીન પણ સારા પ્રમાણમાં હોય છે. મલ્ટીગ્રેન આટામાં આપણે 125 ગ્રામ જુવાર લઈશું. જુવારમાં મિનરલ, પ્રોટીન અને વિટામિન બી કોમ્પ્લેક્સ જેવા પોષક તત્વો રહેલા છે. મલ્ટીગ્રેન આટામાં સોયાબીનનું પ્રમાણ આપણે 125 ગ્રામ લઈશું અને સોયાબીનમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. એના સિવાય એમાં ફાઈબર પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. વિટામિન કે અને વિટામિન સી પણ તેમાં રહેલા છે. મલ્ટીગ્રેન આટામાં 125 ગ્રામ રાગી લઈશું. રાગીમાં આયરન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝીંક, એ સિવાય વિટામિન બી, વિટામિન થ્રી, વિટામિન ફાઇવ અને વિટામિન સિક્સ ભરપૂર માત્રામાં હોય છે. મલ્ટીગ્રેન આટામાં આપણે 250 ગ્રામ મકાઈ લઈશું. મકાઈમાં વિટામિન બી વન, બી ટુ, બી નાઇન અને બી ટ્વેલ, એ સિવાય વિટામિન સી અને વિટામિન ઇ પણ રહેલા છે. તેમાં કેલ્શિયમ, આયરન, ફોસ્ફરસ, પોટેશિયમ, ઝીંક, સોડિયમ, કોપર, સેલેનિયમ જેવા ખનિજ તત્વોથી પણ તે ભરપૂર છે. હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. તો મલ્ટીગ્રેન આટા માટે આપણે 2.5 કિલો ઘઉં લીધા છે. તેની સાથે આપણે 125 ગ્રામ સોયાબીન લીધા છે, 250 ગ્રામ જવ લીધા છે, 125 ગ્રામ બાજરી લીધી છે. તો જો શિયાળાની સિઝન હોય તો બાજરી 250 ગ્રામ અને જવનું પ્રમાણ 125 ગ્રામ કરી લેવું. હવે 250 ગ્રામ ચણા લીધા છે, 125 ગ્રામ જુવાર લીધી છે, 125 ગ્રામ રાગી લીધી છે અને 250 ગ્રામ મકાઈ લીધી છે. હવે આ બધી જ વસ્તુને આપણે પહેલાં તો સારી રીતે હલાવી અને મિક્સ કરી લઈશું. જે બાળકોનો વિકાસ થઈ રહ્યો હોય તે બાળકોની માંસપેશીઓને મજબૂત કરવા માટે આપણે મલ્ટીગ્રેન આટામાં 5 કિલો ઘઉં સામે 500 ગ્રામ સોયાબીન, 500 ગ્રામ જવ અને 1 કિલો ચણા મિક્સ કરી અને વાપરી શકીએ છીએ. તો એ રીતના માપનો મલ્ટીગ્રેન આટો બાળકોને ખવડાવવાથી તેના મસલ્સ એકદમ મજબૂત થાય છે. મલ્ટીગ્રેન આટામાં લગભગ બધા જ પ્રકારના વિટામિન્સ અને ખનિજ તત્વો મળી રહે છે. મલ્ટીગ્રેન આટામાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે, જે પાચન ક્રિયા સારી કરે છે અને મલ્ટીગ્રેન આટો ખાવાથી કબજિયાતની સમસ્યામાં પણ ફાયદો થાય છે.
તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર છે એટલે એ વેટ લોસ માટે પણ ફાયદાકારક છે. આ બધા જ અનાજને મિક્સ કરી ઘરની ગંટીમાં પણ દળી શકીએ છીએ અને બહાર દુકાનમાં પણ ગંટીમાં દળાવી શકીએ છીએ. અને એ રીતે ના કરવું હોય તો માર્કેટમાં મળતા અલગ અલગ અનાજના લોટ પણ મિક્સ કરીને વાપરી શકો છો. મલ્ટીગ્રેન આટાની કિંમત બજારમાં ઘણી વધારે હોય છે, તેના કરતાં આપણને ઘરે ઘણી સસ્તી પડતી હોય છે. એમાં જે પ્રમાણે અનાજ મિક્સ કર્યા હોય છે એ પ્રમાણે એની કિંમત વધુ ઓછી હોઈ શકે છે. તો હવે આપણે આનો આટો રેડી કરી લઈશું. તો આ આટો મેં ઘરની ગંટીમાં જ રેડી કર્યો છે અને એ એકદમ ઝીણો દળેલો છે. તો આની રોટલી, ભાખરી અને રોટલા કોઈ પણ વસ્તુ માટે એને વાપરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ. વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.